गुड मॉर्निंग, जय श्री कृष्ण। मजा में छो ने? आज आपणे थोड़ू पाणी विषे शीखीशू। जो आ चित्रो जोया, आ सरस मजानु एक तळावनो चित्र छे अने आ पण तळावनो चित्र छे। एमा एक काळो हंस छे, पछी आ पण एक सरस मजानु तळावनो चित्र छे। एमा पेलिकन छे, छे ने? पाणी आपणे केटली जग्याए जोईए, पाणी जोईए ने? मैं कीधु तो ने के सजीव वस्तु ने हवा, पाणी अने खोराकनी जरूर पड़े छे। जेम हवा खूब जरूरी छे, एम पाणी पण आपणी माटे खूब जरूरी छे। पाणी सवारे उठे त्यारथी सांज સુધીમાં પાણીના કેટલા બધા આપણે ઉપયોગ કરીએ છીએ। સવારે ઉઠીને બ્રશ કરવામાં, મોઢું ધોવામાં, હાથ ધોવામાં, મમ્મી રસોઈમાં કરે, આપણે પાણી પીવામાં કરીએ, કપડાં ધોવા, નાહવું, આ બધું કામ પાણી વગર થાય? પાણી વગર કામ થાય નહીં। તો આજે આપણે પાણી વિશે થોડું શીખશું। પાણી ક્યાંથી આવે એ આપણે પહેલાં શીખવાનું છે। પાણી આપણને કઈ કઈ જગ્યાએથી મળે આપણે એ શીખવાનું ને પહેલાં, પછી પાણીના ઉપયોગ શીખવાના। સૌથી પહેલાં તો ખૂબ તડકો પડે ને, એટલે દરિયાનું પાણી વરાળ બનીને ઉપર જાય આકાશમાં। એ આકાશમાં જઈ અને એ વરાળના વાદળા બને, અને વાદળા ખૂબ પાણી ભરાય ને વાદળામાં, એટલે પવનથી વાદળામાં મામામાં ઉડતા ઉડતા જતા હોય ને, તમે જોજો આકાશમાં વાદળા ઘણી વાર ફરતા હોય પવનને લીધે। એ વાદળા કાળા કાળા થાય, એમાં ખૂબ બધું પાણી ભરાય, પછી આગળ જતા જતા એનો પાણીનું વજન થાય ને, એટલે એ વરસાદ રૂપે પાછું નીચે પડે પાણી। આ પાણીની સાયકલ કહેવાય, વરસાદની સાયકલ કહેવાય। દરિયાના પાણીનું ની વરાળ બને, વરાળના ઉપર વાદળા બને, અને એ વાદળામાંથી વરસાદ રૂપે પાણી નીચે પડે। એટલે સૌથી પહેલું આપણને પાણી ક્યાંથી મળે? વરસાદમાંથી। એ વરસાદ ક્યાં ક્યાં પડે? બધે પડે, બધે પડે ને। જ્યાં જ્યાં વાદળા હોય ત્યાં ત્યાં વરસાદ પડે। સરસ મજાની ટેકરી હોય, ડુંગર હોય, એની ઉપર વરસાદ પડે ત્યારે એ વરસાદ આમ ખળ 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 કરતો ધોધ રૂપે નીચે આવે અને નદીમાં ભરાય પાણી। એટલે વરસાદમાંથી આપણને પાણી મળે, ધોધ રૂપે એ નીચે પડે, પછી નદી, તળાવ, કૂવા આ બધામાં એ પાણીનો સંગ્રહ થાય। તમે જોયું છે નદીમાં પાણી, નદી એક સરખી વહેતી હોય સરસ મજાની, આમ આમ જતી હોય, પાણી એવું સરસ હોય ચોખ્ખું ચોખ્ખું નદીનું, અને મોટા મોટા દરિયા હોય ને એ દરિયામાં પણ પાણી હોય, પણ દરિયાનું પાણી પીવા લાયક હોય નહીં। દરિયાનું પાણી કેવું હોય? ખારું હોય, ખારું હોય ને, એટલે એ પાણી પીવાય નહીં। નદીનું પાણી મીઠું હોય, નદીનું પાણી આપણે પી શકીએ, પછી ઉપરથી જે વરસાદ રૂપે પાણી પડ્યું હોય એ કૂવામાં પછી જમીનમાં એમ ઉતર્યું હોય, એટલે એ બધું પાણી આપણે કૂવામાંથી સિંચીને કાઢીએ એટલે આપણને કૂવામાંથી પાણી મળે। પછી એ પાણી વરસાદનું એનું સરોવર બને, તળાવમાં પડે। તમે અહીંયા જોયું છે ને બોર તળાવ, બોર તળાવમાં કેટલું બધું પાણી છે, છે ને? એ પાણી ફિલ્ટરેશન થઈને આપણા ઘરમાં આવે નળમાં। તો પાણી કઈ કઈ જગ્યાએથી મળે? પાણી વરસાદ રૂપે મળે, નદીમાંથી મળે, તળાવ, સરોવર, દરિયો આ બધેથી આપણને પાણી મળે। પછી પાણી જે નીચે ઉતરી ગયું હોય એ કૂવા માટે આપણે સિંચીએ, કૂવામાં પાણી હોય એ આમ આમ સિંચીએ। તમને તો હવે અત્યારે ક્યાંય કૂવો જોવા મળે નહીં,
ક્યાંક ક્યાંક કોક કોક ગામડે જતા હો તો તમને કૂવો જોવા મળે મળે ને, એ કૂવામાંથી પાણી સિંચે. પછી ઘણી જગ્યાએ છે ને બધા લોકો પાઇપ મૂકી ખૂબ ઊંડું 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 ખોદીને એમાં પાઇપ મૂકે અને પછી મોટર મૂકે અને મોટરથી પાણી, મોટર ચાલુ કરે એટલે પાઇપ માટે પાણી ઉપર ચડે એટલે મોટરથી પણ પાણી જમીનમાંથી નીકળી શકે. પછી આપણે ઘરમાં નળ હોય ને, ઘરમાં નળમાં પાણી આવે છે ને, મમ્મી પીવાનું પાણી ક્યાંથી ભરે? નળમાંથી. નળમાંથી પણ પાણી આવે એટલે આ બધી જગ્યાએથી આપણને પાણી મળે છે. ફરી વાર એકવાર કહી દઉં, દરિયાના પાણીની વરાળ બને, વરાળના વાદળા બને અને એમાંથી વરસાદ પડે. આપણે ઓલું ગીત ગાઈએ છીએ ને એની એક કડી હું ગાઉં છું. હા, દરિયામાંથી પેલી વરાળ બને છે, વરાળના પાણીના વાદળા બને છે, તેને દીધા વરસાવીઓ મેઘરાજા, 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 તારી ભેગું થાય અને ડુંગર ઉપર પડ્યું હોય કે કોઈ ઊંચી જગ્યાએ પડ્યું હોય ને પાણી, તો એમાંથી ધોધ રૂપે અને ઝરણા વાટે પાણી નીચે પડે. ખળખળ ખળખળ એવી મજા આવે ને સાંભળવાની ને જોવાની, તો ધોધ જોવાની તો બહુ મજા આવે ભાઈ. તો આ બધી જગ્યાએથી આપણને પાણી મળે છે અને પાણી આપણે વાપરીએ છીએ, બરાબર ને? આજે આપણે પાણી ક્યાંથી મળે એ શીખ્યા. હવે તમને પાણીના ઉપયોગ શીખવીશ, પણ એ પહેલાં હું તમને થોડીક બીજી વાત કરી દઉં. પાણી વરસાદ રૂપે આવતું હોય તો વરસાદ તો નાના નાના બાળકોને બહુ ગમે ભાઈ. નાના નાના બાળકો નાના નાના રેનકોટ, નાની નાની છત્રી લઈને વરસાદમાં જાય, બધા નાની નાની કાગળની હોડીઓ તરાવે પાણીમાં, પછી તળાવમાં ને એમાં બધામાં ડેટકા વરસાદ આવે ને ત્યારે ડ્રાઉ 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 કરવા માંડે, બહુ મજા આવે આવું બધું જોવાની. પણ આપણે અત્યારે શું યાદ રાખવાનું, આપણને પાણી ક્યાંથી ક્યાંથી મળે છે? નદી, તળાવ, સરોવર, પછી દરિયો, આ બધી જગ્યાએથી પાણી આપણને મળે છે. પાણી સૌથી વધારે આપણને મળે છે વરસાદમાંથી. જો વરસાદ ન આવે તો નદી, તળાવ, સરોવર આ બધી વસ્તુઓ સુકાઈ જાય અને માણસો પાણી વગર ના રહે. તો વરસાદ તો બહુ જરૂરી છે ભાઈ, કે વરસાદ આવે તો જ આપણને પાણી મળે. જમીનમાં એ પાણી ઉતરે તો આપણે એ પાણી ઉપર કાઢી શકીએ ને. વરસાદ જ ન આવે, જમીનમાં પાણી ઉતરે નહીં, તો આપણને પાણી ક્યાંયથી મળે નહીં. એટલે પાણી આપણી ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. પાણીને કોઈ દિવસ વેડફવાનું નહીં, એનો દુરુપયોગ કરવાનો નહીં, જરૂર પૂરતું જ પાણી વાપરવાનું. પીવા માટે પણ આપણે અડધો ગ્લાસ પીવા માટે ભરવાનો, પછી ફરી વાર તરસ લાગી હોય, આપણે તરસ્યા રહ્યા હોય તો ફરી વાર ભરવાનો, પણ આખો ગ્લાસ ભરી અને એક ઘૂંટડો પાણી પીને ઢોળી નાખવાનું નહીં. પાણીનો હંમેશા બચાવ કરવાનો, બરાબર? ચાલો, બાય.